सुप्रभात अन्नदाता कार्यक्रम में आप सौ खेडूत मित्रों स्वागत है। मित्रों अपना प्राचीन कृषि व्यवसाय ने वधु फलदायी बनावाना आशय साथे कार्यक्रम की शुरुआत करिए। अपना गुजरात राज्यना दक्षिण भाग में खेडूतो मोटा पाये डांगरना पाकनु वावेतर करे छे। डांगरमां जो वधारे उत्पादन मेळवू होय तो डांगरना पाकनु सारू व्यवस्थापन करवू जरूरी छे। तेमां एक महत्वनुं पासू छे खातर। जो खातरनुं व्यवस्थित व्यवस्थापन करवामां आवे तो देखीती रीते उत्पादनमां वधारो जणाय छे। तेथी तो अपना खेडूत भाईओ पाक व्यवस्थापनमां रासायणिक खातरोनो आડેધડ વપરાશ કરવા લાગેલ છે। તેનાથી એકમ દીઠ ખર્ચનું પ્રમાણ વધે છે, તેમજ પર્યાવરણ, જમીન વગેરે જેવી આપણી કુદરતી સંપદાને મોટું નુકસાન થાય છે। રાસાયણિક ખાતરોના વધારે પડતા વપરાશથી જમીનનું પ્રત ખરાબ થાય છે, તેમજ જમીનની ફળદ્રુપતા પણ ઘટાડે છે। તેની સામે જો ડાંગર જેવા પાકમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો વાતાવરણને કે જમીનની પ્રતને નુકસાન કર્યા વગર આપણે વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ, તેમજ જમીનની ફળદ્રુપતા પણ વધે છે। ડાંગરના પાકમાં પછી ખેતરમાં છંટકાવ કરી દેવો જોઈએ। ધ્યાનમાં રાખો કે શેવાળના છંટકાવ વખતે ખેતરમાં ઓછામાં ઓછું 2 સેન્ટીમીટર પાણી ભરેલું હોવું જોઈએ। શેવાળના છંટકાવના 4 થી 5 દિવસ પછી તમે જોશો કે પાણી પર લીલા રંગનું આવરણ થવા લાગશે। આ સ્થિતિમાં 5 થી 6 દિવસ માટે ડાંગરની ક્યારીમાંથી પાણી ખાલી કરી દેવું જોઈએ, પછી ફરીથી પાણી ભરવું। પાણી ભર્યા પછી 4 કે 5 દિવસમાં ફરી બીજી વખત ક્યારીમાં લીલું આવરણ જોવા મળશે। આવો હવે વાત કરીએ સાવધાની વિશે। એ ધ્યાન રાખવું કે મુખ્ય પાકની વાવણી પછી 8 થી 10 દિવસમાં લીલી શેવાળનો ઉપયોગ થવો જોઈએ। ખેતરમાં પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળવો જોઈએ। જો ખેતરમાં ઘાટા રંગની જાહી જોવા મળે તો 0.05% કોપર સલ્ફેટનો છંટકાવ કરવો જોઈએ। ખેતરનું પાણી બીજા ખેતરમાં વહી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ। ચાલો હવે વાત કરીએ અજોલાના ઉપયોગ વિશે। રોપણીના 1 અઠવાડિયા પછી 5 સેન્ટીમીટર બંધિયાર પાણીમાં 200 કિલોગ્રામ લીલા અજોલા પ્રતિ હેક્ટર પ્રમાણે નાખવો જોઈએ। એના નાના છોડ પાણી પર વિશાળ લીલું આવરણ બનાવી લેશે। આ પ્રકારનું આવરણ થોડા સમયમાં વિઘટન પામીને 10 ટન પ્રતિ હેક્ટર લીલું ખાતર આપે છે। સાથે સાથે દર હેક્ટરે 20 થી 25 કિલોગ્રામ નાઇટ્રોજન ઉપરથી ડાંગરને મળી જાય છે। ખેડૂતભાઈઓ અજોલાની કુલ 6 પેટા પ્રજાતિ છે, તેમાંથી 3 આપણા દેશમાં સારી રીતે થાય છે, જે લીલી શેવાળની સાથે સંયુક્ત રીતે વાતાવરણમાં અનુકૂળ થવાની ક્ષમતાને કારણે ડાંગરના પાકમાં જૈવિક ખાતરના સ્વરૂપે પોતાની જાતને સાબિત કરી ચૂકી છે। અજોલા વડે જે વાતાવરણીય નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે તે લગભગ 30 થી 40 કિલોગ્રામ રાસાયણિક ખાતર જેટલો હોય છે। ડાંગરના પાકમાં અજોલાને ખાતર સ્વરૂપે ઉગાડવા માટે સર્વપ્રથમ અજોલાનું ધરવાડિયું તૈયાર કરવું પડે છે। આવો હવે આપણે જાણીએ કે ખેડૂતોનો સાચો મિત્ર અજોલા કેવો છે। અજોલા ફક્ત પશુ આહાર માટે ઉપયોગી છે તેવું નથી, તે અલગ અલગ પાકમાં તથા પશુ દ્વારા પાણીમાં છોડવામાં આવેલ અવશિષ્ટ પદાર્થ તેમજ હાનિકારક પદાર્થનું અવશોષણ કરીને પાણીને પણ શુદ્ધ કરે છે। અજોલા ડાંગરના ખેતરમાં નીંદણની વૃદ્ધિને રોકે છે। અજોલાનો ડાંગરના ખેતરમાં ઉપયોગ કરવાથી નાઇટ્રોજન તત્વને જમીનમાં ઊંડો ઉતરી જતો અટકાવે છે। ઉપર જણાવેલી બાબતોને ધ્યાનમાં રાખીને જો તમે નિર્ધારિત શેવાળ અને
અને અજોલાને ખેતીવાડીમાં અપનાવશો તો નિશ્ચિત રૂપે તમે રાસાયણિક ખાતરના ઉપયોગમાં ઘટાડો કરીને સારી વાનસ્પતિ કૃતિ સાથે પાક ઉત્પાદન મેળવી શકશો। હવે આગળ વધી અને જોઈએ કાર્યક્રમનો આગળ। વધતી જતી વસ્તીના લીધે દિન પ્રતિદિન ખેતીલાયક જમીન ઘટતી જાય છે, જેના કારણે ઓછી જમીનમાં વધુ ઉત્પાદન લેવા માટે ખેડૂતો અથાગ પ્રયત્ન કરતા રહેતા હોય છે। વધતી જતી માંગને પૂરી કરવા ખેડૂત મિત્રો ઓછી જમીનમાં વધુ ઉત્પાદન લેવા માટે વર્ષ દરમિયાન ક્યારેક 3 થી પણ વધુ પાક લેતા હોય છે। આથી જમીનમાં પોષક તત્વોની ઉણપ સર્જાતી હોય છે। આ ઉપરાંત રાસાયણિક ખાતરનો વધુ પડતો વપરાશ કરવામાં આવતો હોય જમીનની ફળદ્રુપતા દિન પ્રતિદિન ઘટતી જાય છે। આ કારણે પાક ઉત્પાદન તેમજ તેની ગુણવત્તા પણ ઘટતી હોય છે। જમીનની પ્રત સારી રહે તે માટે આપણે પશુઓના મળમૂત્ર તેમજ ખેત પેદાશોના અવશેષોનો યોગ્ય રીતે ઉપયોગ કરી સજીવ ખાતર બનાવી શકીએ છીએ। આવા ખાતરથી જમીનની ફળદ્રુપતા વધે છે અને પાક ઉત્પાદન તેમજ તેની ગુણવત્તા વધતી હોય છે। તો આ સજીવ ખાતરની અગત્યતા વિશે માહિતી મેળવીએ અન્નદાતાની આ ઝલકમાં। ખેડૂત ભાઈઓ, આજે આપણે જૈવિક ખાતરો વિશે વાત કરીએ તો જૈવિક ખાતરો એ પાક ઉત્પાદનમાં 15-20% જેટલો વધારો કરે છે। જૈવિક ખાતરોમાં જે સૂક્ષ્મ જીવાણુઓ છે તેનો ઉપયોગ કરી એનું વધારે માસ કલ્ચર કરીને ખાસ કરીને તેના કરિયર કે લિગ્નાઇટ ટ્રાન્સ સાથે મિક્સ કરી તેને બનાવવામાં આવે છે। 10 લાખથી 1 કરોડ જેટલા સૂક્ષ્મ જીવાણુઓ 1 ગ્રામની અંદર હોય છે। ખાસ કરીને જમીનની ફળદ્રુપતાનો આધાર ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓ ઉપર હોય છે। 10 ગ્રામ જમીનની અંદર 1.5 કરોડથી માંડીને 2.5 અબજ જેટલા સૂક્ષ્મ જીવાણુઓ હોય છે અને જેમાં ઉપયોગી જીવાણુઓ છે જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે તેને વૈજ્ઞાનિકોએ જુદા પાડી અને લેબોરેટરીની અંદર પ્રયોગશાળામાં તેનું રિસર્ચ કરી અને માધ્યમ સાથે મિક્સ કરીને જુદા જુદા પાકની અંદર ચકાસણી કરવામાં આવે છે। તેમાં ખાસ કરીને આપણે જે રાઇઝોબિયમ કલ્ચર, એઝેટોબેક્ટર, એઝોસ્પોરિયમ અને ફોસ્ફેટ કલ્ચર વિશે વાત કરીએ તો રાઇઝોબિયમ કલ્ચર છે તેની અંદર રાઇઝોબિયમના જુદા જુદા જાતમાંથી બનાવવામાં આવે છે। દરેક કઠોળ વર્ગના પાકમાં મગ, અડદ, સોયાબીન, મઠ, મગફળી દરેક પાકની અંદર જુદા જુદા રાઇઝોબિયમની જાતો હોય છે। એટલે જે કોઈ પાકને રાઇઝોબિયમનું કલ્ચર આપવાનું હોય એ પાકના જ રાઇઝોબિયમને અલગીકરણ કરીને પ્રયોગશાળામાં બનાવવામાં આવે છે। ખાસ કરીને મગફળીમાં જોઈએ તો જે રાઇઝોબિયમના મગફળીના મૂળ ઉપર જે નાની નાની ગાંઠો બનાવે છે એ ગાંઠોમાંથી પ્રયોગશાળામાં એને જુદા પાડવામાં આવે છે। ત્યાર પછી એને વધારે કલ્ચર બનાવી એની સાથે કેરિયર મિક્સ કરી મગફળીના બીજને બીજ માવજત અથવા તો આપણે જે જમીન સાથે દેશી ખોળ સાથે અથવા દેશી છાણિયા ખાતર સાથે મિક્સ કરીને સાહ આપી શકાય છે। એ ઉપરાંત ધરુવાળિયાના જે ધરુ હોય એને પણ પાણીની અંદર દ્રાવણમાં રાખીને આપી શકાય છે। હવે આ રાઇઝોબિયમ કલ્ચર છે તે ખાસ કરીને દર વર્ષે એ માટે આપવું જોઈએ કે આ સૂક્ષ્મ જીવાણુઓ છે તે ઉનાળામાં ઊંચા તાપમાનના હિસાબે નાશ પામે છે। એ ઉપરાંત આપણે જે જંતુનાશક કે ફૂગનાશક દવાઓ અને એન્ટીબાયોટિક્સ દવાઓ વાપરીએ છીએ એના હિસાબે પણ સૂક્ષ્મ જીવાણુઓની વસ્તી ઘટી જાય છે। એ ઉપરાંત પણ જમીનની અંદર પાણી ભરાઈ રહે તો પણ આ જીવાણુઓ નાશ પામે છે। એટલે દર વર્ષે કઠોળ વર્ગના પાક હોય એની અંદર રાઇઝોબિયમ કલ્ચરની માવજત અવશ્ય આપવી જોઈએ। ત્યારબાદ એઝેટોબેક્ટરની વાત કરીએ તો આ પણ એક સૂક્ષ્મ જીવાણુઓ છે જે મુક્ત હવામાંથી નાઇટ્રોજનને જમીનમાં ઉમેરે છે। એને કોઈ પાકની સહવાસની જરૂર નથી। એઝેટોબેક્ટરમાં કાર્યશીલ અવસ્થાની અંદર હવામાંથી નાઇટ્રોજન મિક્સ કરે છે એટલે જમીનમાં 25-50 કિલો નાઇટ્રોજન પર હેક્ટરે ઉમેરે છે, જેથી કરીને છોડને નાઇટ્રોજનની જરૂરિયાત એ આ બેક્ટેરિયા પૂરી પાડે છે। જ્યારે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ 1 હેક્ટરે 50-300 કિલોગ્રામ સુધી નાઇટ્રોજન જમીનમાં મિક્સ કરતા હોવાથી જે મુખ્ય પાક છે એને ત્યાર પછીનો જે પાક વવાતો હોય એને માટે પણ ફાયદાકારક છે। ત્યાર પછી એઝોસ્પેરિયમની વાત કરીએ તો એઝોસ્પેરિયમ છે એ હવામાંથી મુક્ત નાઇટ્રોજનને ફિક્સ કરી જમીનમાં આપે છે। એને પણ કોઈ પણ પાકના સહવાસની જરૂર નથી, એ મુક્ત જમીનમાં રહી નાઇટ્રોજનને મિક્સ કરે છે। ત્યાર પછી જે ફોસ્ફેટ કલ્ચર છે તે જુદી જુદી બેક્ટેરિયાની જાતો છે એનો ઉપયોગ કરવામાં આવે તો વધારેમાં વધારે જમીનમાં ફોસ્ફરસ જમીનમાં લભ્ય કરે છે।
ખાસ કરીને આપણે જે ડીએપી કે સિંગલ સુપર ફોસ્ફેટ જે કાઈ ફોસ્ફેટ ફર્ટિલાઇઝર આપીએ છીએ તે જમીનમાં થોડા સમયની અંદર મિક્સ થઈ જાય છે જેથી કરીને છોડ લઈ શકતા નથી જ્યારે ફોસ્ફેટ કલ્ચર આપવાથી જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ જમીન સાથે પ્રક્રિયા કરી અમુક એસિડ જોડી જે અલભ્ય ફોસ્ફેટ છે તેને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે અને છોડ લઈ શકે છે એ રીતે ફોસ્ફેટ કલ્ચર છે તે દરેક પાકની અંદર આપવું જોઈએ અને દરેક પાકને ફોસ્ફેટની જરૂરિયાત છે આમ ખેડૂત મિત્રો જુદા જુદા કલ્ચર છે રાઇઝોબિયમ એઝેટોબેક્ટર એઝોસ્પેરિયમ અને ફોસ્ફેટ કલ્ચર એ ખાસ કરીને વાવણી સમયે અથવા તો બીજ માવજત તરીકે અથવા દેશી ખાતર સાથે મિક્સ કરીને અથવા તો સાહની અંદર આપી શકાય છે પિયત સાથે પણ આપી શકાય છે ત્યાર પછી જે ધરુવાળ્યું હોય ખાસ કરીને શાકભાજીના જે ધરવો છે રીંગણી ટમેટી મરચી જે ખાસ રોપ ઉપાડી જૈવિક ખાતરના દ્રાવણમાં બોળીને ત્યાર પછી વાવવામાં આવે તો પણ ઘણો ફાયદો થાય છે આમ ખેડૂત મિત્રો જૈવિક ખાતરોને વાપરવાથી રાસાયણિક ખાતરોની બચત થાય છે એ ઉપરાંત જમીનની ફળદ્રુપતા જળવાઈ રહેશે જમીનમાં કોઈ આડઅસર પણ થતી નથી દરેક ખેડૂતોએ દરેક પાકની અંદર જે તે ભલામણ પ્રમાણે જૈવિક ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ ફોસ્ફેટ કલ્ચરની ભલામણ 30 ગ્રામ 1 કિલોગ્રામે બિયારણની માવજત આપી ત્યાર પછી વાવેતર કરવાની ભલામણ છે નાઇટ્રોજન મિક્સ કરતા રાઇઝોબિયમ કલ્ચર એઝેટોબેક્ટેરિયા એઝોસ્પેરિયમ એ ખાસ કરીને ભારત સરકારની કંપની ઇફકો જીએસએફસી ક્રાફ્ટો તેમના દરેક ડેપો અથવા તો જિલ્લા સંઘ કે તાલુકા સંઘમાંથી મળી રહે છે જેથી કરીને ખેડૂતોએ આ કલ્ચરનો ઉપયોગ કરી ઉત્પાદન વધારવું જોઈએ અને હવે જોઈશું કાર્યક્રમમાં શું છે આપના માટે ખાસ શાકભાજી પાકની વાત કરીએ તો આપણી સામે પહેલા રીંગણ આવે છે આ શાકભાજી પાકનું વાવેતર ગુજરાતના બધા જ વિસ્તારમાં કરવામાં આવે છે આ પાકમાં જાતની પસંદગી અને વાવેતર પદ્ધતિ ઉપરાંત નિંદામણ નિયંત્રણ પાણી તેમજ ખાતર વ્યવસ્થા પણ અગત્યના છે જો આપણે પાકને નિંદામણ મુક્ત ન રાખીએ તો નિંદણ છોડ સાથે પાણી પ્રકાશ જગ્યા માટે હરીફાઈ કરે છે જેથી છોડનો વિકાસ રૂંધાય છે પરિણામે ઉત્પાદન તેમજ ગુણવત્તા ઉપર ખૂબ જ માઠી અસર પડે છે આ જ રીતે યોગ્ય ખાતર અને પાણી વ્યવસ્થા અપનાવવામાં ન આવે તો પણ છોડનો વિકાસ અવરોધાય છે જેને લીધે ઉત્પાદકતા તેમજ ગુણવત્તા ઘટે છે તો ખેડૂત મિત્રો રીંગણના પાકને નિંદામણ મુક્ત રાખવા શું કરવું જોઈએ તેમજ કેટલું ખાતર ક્યારે આપવું તેમજ ક્યારે પાણી આપવું વગેરે જરૂરી બાબત પર માહિતી મેળવવા માટે અન્નદાતા રજૂ કરે છે આ શ્રેણી મિત્રો જે ખેડૂત ભાઈઓએ રીંગણનું વાવેતર કરેલું હશે તેમનો આ પાક ખેતરમાં આ વખતે લહેરાઈ રહ્યો હશે મિત્રો હાલના સમયમાં રીંગણના પાકમાં જરૂર મુજબ ખેત કાર્યો સમયસર અને યોગ્ય પદ્ધતિ અપનાવી કરવામાં આવે તો આપણે ધાર્યા મુજબનું ઉત્પાદન મેળવી શકીએ છીએ આ સમયે રીંગણના પાકમાં ખાતર નિંદામણ આંતરખેડ તેમજ પિયત અને રોગ જીવાતોથી રક્ષણના કાર્યો કરવાના હોય છે તો મિત્રો વાત કરીએ નિંદામણ વિશે એ કોઈ પણ મુખ્ય પાકમાં દુશ્મન ગણાય છે તેમજ પાકમાં કરવાના થતા ખેતી કાર્યોમાં એ નડતરરૂપ ગણાય છે તે માટે સમયસર એમને દૂર કરવાની જરૂર હોય છે મિત્રો રીંગણના પાકમાં 4-5 વાર હાથ નિંદામણ કરવાનું હોય છે જો મજૂરોની અછત હોય તો ફેર રોપણી પહેલાં પેન્ડી મિથાઇલિન 40 મિલી દવા 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો તેમજ ઉગાવવા બાદ 1-2 વાર હાથ નિંદામણ કરવું નિંદણ એ સૂર્યપ્રકાશ અને પોષક તત્વો માટે મુખ્ય પાકથી હરીફાઈ કરતો હોય છે તેમનું નિયંત્રણ આંતરખેડ કરવાથી પણ કરી શકાય છે જરૂર પ્રમાણે 3-4 વખત આંતરખેડ કરવાની હોય છે જેથી જમીનમાં હવાની અવરજવર વધવાથી છોડનો વિકાસ પૂરતા પ્રમાણમાં થઈ શકશે મિત્રો વાત કરીએ ખાતર વિશે તો પાયાના ખાતરનો જથ્થો આપ્યા પછી અત્યારે પૂરતી ખાતર તરીકે 50 કિલોગ્રામ નાઇટ્રોજન જે માટે 110 કિલોગ્રામ યુરિયા પ્રતિ હેક્ટર આપવાનું રહે છે જેનો પ્રથમ હપ્તો ફેર રોપણી બાદ 30 દિવસે તથા બીજો હપ્તો ફૂલ આવવાના સમયે આપવો પૂરતી ખાતરનો હપ્તો આપ્યા પછી રીંગણના છોડને ફરતે માટી ચડાવવી જોઈએ જેથી રીંગણના છોડને ટેકો મળી રહે નિંદામણ અને ખાતર વ્યવસ્થા પછી વાત કરીએ પિયત વિશે તો મિત્રો પણ જો ભેજની ઉણપ જણાય તો જમીનની પ્રતને ધ્યાનમાં રાખી પિયત આપવું આ માટે જો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે તો 25% પાણીનો બચાવ આપણે કરી શકીએ છીએ
હવે મિત્રો રીંગણના પાકમાં આ સમય આવતા રોગ જીવાત વિશે ચર્ચા કરીએ તો પાકની શરૂઆતની અવસ્થાએ મોલોમશી, તડતડિયા તથા સફેદ માખી જેવા કીટકો પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. ઉપરાંત ડાયમેથોઇડ 10 મિલી 10 લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. તો મિત્રો આગળ જણાવેલ બધા જ ખેત કાર્યો વૈજ્ઞાનિક અભિગમ અપનાવી સમયસર કરવાથી આપણે રીંગણના પાકથી સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. આપણા રાજ્યના જુદા જુદા વિસ્તારમાં ઋતુ આધારિત આખા વર્ષ દરમિયાન શાકભાજી પાકોની ખેતી કરવામાં આવે છે. તેમાં કોબી જ એક અગત્યનો શાકભાજી પાક છે. સામાન્ય રીતે આ પાકમાં જુદી જુદી જાતોનું સમય પ્રમાણે વાવેતર કરવામાં આવે છે. અત્યારે કોબીજના મોડી વવાતી જાતો માટે ધરુવાળું તૈયાર કરવામાં આવે છે. તો આ ધરુવાળિયું તૈયાર કરતી વખતે યોગ્ય કાળજી લેવી ખૂબ જ જરૂરી છે, જેથી આપણે તંદુરસ્ત અને સારા પ્રમાણમાં ધરુ મેળવી શકીએ. તો આ માટે બીજની પસંદગી, બીજ માવજત, ધરુવાળિયોની તૈયારી વગેરે મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે. જો તેમાં કાંઈ ઉણપ રહી જાય તો આપણે તંદુરસ્ત યોગ્ય સંખ્યામાં ધરું મેળવી શકતા નથી. તો મિત્રો, જો આપણે ધાર્યા મુજબનું ઉત્પાદન મેળવવું હોય તો તંદુરસ્ત, રોગમુક્ત અને યોગ્ય માત્રામાં ધરું મેળવવા માટે ધરુવાળિયું બનાવતી વખતે કઈ કઈ અગત્યની કાળજી લેવી જોઈએ તે વિશે માહિતી મેળવીશું. આજે આપણે કોબીજની અંદર ધરું ઉછેર એટલે કે ધરુવાળિયા વિશે વાત કરીશું. તો તેમાં આપણે ધરું ઉછેરની અંદર બે ત્રણ બાબતોને ખાસ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ, જેમ કે જાતોની પસંદગી, પછી બીજ માવજત અને ત્યારબાદ તેમનું હળવું પિયત અને તેમને વાવેતરનો સમય, વાવેતરનો અંતર વગેરે વિશે વાત કરીશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે કોબી ઉછેરની અંદર, ધરુવાળિયા ઉછેરની અંદર આપણે જાત કેવી પસંદ કરવી જોઈએ. તો જાતની અંદર એમાં ત્રણ પ્રકારની જાતો આવે છે. એક તો વહેલી પાકતી જાત, બીજી મધ્યમ મૂળી અને ત્રીજી એકદમ લેટ એટલે કે મૂળી પાકતી જાત વિશે વાત કરી. વહેલી પાકતી જાતોની અંદર ગોલ્ડન એકર, પ્રાઇડ ઓફ ઇન્ડિયા જે 60 થી 70 દિવસે પાકે છે. મધ્યમ જાત છે એ છે પૂસા અર્લી ડ્રમ હેડ કે જે 80 થી 90 દિવસે પાકે છે. અને એક છે પૂસા ડ્રમ હેડ જે મૂળી પાકતી જાત છે, તો એ 90 થી 120 દિવસ જેવું સમયગાળો લે છે. તો આ મુજબ આપણે વહેલી, મધ્યમ અને મૂળી આ ત્રણ જાતો છે. તો તેમાં ખેડૂત મિત્રો, આપણે જો મૂળી જાત પસંદ કરીએ ને તો તેમાં શિયાળો જ્યારે લંબાય તો આ મૂળી જાત વાવવાથી રોગ જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે અને સારી ક્વોલિટીની કોબી જ આપણે મેળવી શકીએ છીએ. તેથી બજારની અંદર આપણને સારા એવા ભાવ મળી શકે છે. તેથી મારી તો ભલામણ છે કે મૂળી જાત જો તમે વાવો તો તમે સારી ક્વોલિટીની કોબી જ ઉત્પન્ન કરી શકો છો અને બજાર ભાવ પણ સારા મળી શકે છે. પછી આપણે તેમના ધરુ ઉછેર વિશે વાત કરીએ તો તેને આપણે કુંડાની અંદર વાવીને પણ આપણે ધરુ ઉછેર કરી શકાય અને ગાદી ક્યારા પણ તૈયાર કરી અને આપણે ધરુ ઉછેર કરી શકીએ છીએ. હવે ખેડૂત મિત્રો, આપણે ગાદી ક્યારા તૈયાર કરવા માટે એક તો ફ્લેટ બેડ આવે છે અને બીજો એક રેઝ બેડ એટલે કે જે ઢાળવાળો એમને સીધો ક્યારો હોય છે અને એક બીજો ગાદી બનાવીને ક્યારાની અંદર આપણે વાવેતર કરી શકીએ. આ માટે આપણે એનું અંતર રાખીએ તો 1x2 મીટરનો ગાદી ક્યારો બનાવવો અથવા તો 1x3 મીટરનો બનાવી શકાય છે. આની અંદર ગાદી આપણે તૈયાર કર્યા બાદ એમને છાણિયા ખાતર અને થોડું યુરિયા અથવા તો DAP ખાતર નાખી અને પછી તેમાં એક લાકડી વડે તેમાં લાઈન બનાવી અને તેમને બીજને વાવી અને પછી આપણે તૈયાર કરી શકાય. હવે 1 હેક્ટર માટે આપણે જો ધરુવાળિયું તૈયાર કરવું હોય તો આપણે 400 થી 500 ગ્રામ બીજની જરૂરિયાત રહે છે. તો આ મુજબ આપણે બીજને 1x1 સેન્ટીમીટરની અંતરે વાવી અને ત્યારબાદ એમને ઢાંકી અને એક હળવું પિયત એને ગાદી ક્યારે ભીના થાય એટલું જ હળવું પિયત આપણે આપી દેવું જોઈએ અને 4 થી 5 દિવસની અંદર આનો ઉગાવ આવી જાય છે. તેમ છતાં જો ઉગાવો ન આવે તો આપણે મલ્ચિંગ એટલે કે એમની ઉપર પાથરણ, જે સૂકું ઘાસ હોય કે પરાળ હોય ઘઉંનું કે આ જે કંઈ બાજરાનું પરાળ હોય એ એમના ઉપર જો ઢાંકી દેવામાં આવે તો 2 થી 3 દિવસની અંદર ગરમાવો આવી અને બીજ છે એ ઉગી અને બહાર આવી જાય છે. આ મુજબ તૈયાર થતા ધરુને આપણે
જ્યારે ચાર અઠવાડિયાના કે પાંચ અઠવાડિયાના સમયગાળા જેવા મોટા થાય એટલે આપણે એમને સોવેલ કે બીજું કંઈ દાતરડી વડે એમને માટી સહિત એ રૂપાને ઉપાડી અને આપણે જે ફાઇનલ ફિલ્ડ કે જ્યાં આપણે વાવેતર કરવાનું છે ત્યાં આપણે 45x60 cm ચાસમાં આપણે તૈયાર કરી અને એમાં આપણે ફેર રોપણી કરી શકાય છે. હવે બીજું, બીજ વાવતા પહેલાં આપણે બીજને માવજત કે જે આપણે થાયરમ અથવા 22 ટીન વડે આપીએ છીએ એ ખાસ ભૂલવાનું નથી. ખેડૂત મિત્રો, જો આપણે 22 ટીનનો અથવા થાયરમનો પટ આપશું તો આપણે આ જે બીજ ઉગતા બીજ છે એને આપણે ફૂગ અને રોગથી આપણે એમને ઇન્ફેક્શન જે કંઈ લાગે એનાથી આપણે એમને બચાવી શકશું એટલે આપણે તંદુરસ્ત છોડ મળી શકે અને એમનું જો આપણે ફેર રોપણી કરીએ તો સારો એવો કોબીજનો આપણે રોપ તૈયાર કરી અને સારી ક્વોલિટીની કોબીજ આપણે મેળવી શકીએ છીએ. અન્નદાતા કાર્યક્રમ વિશે વધુ વિગતો જાણવા આપ અમને અમારા નિયત સરનામા પર પત્ર વ્યવહાર દ્વારા સંપર્ક કરી શકો છો. અન્નદાતા, News 18 ગુજરાતી, A101, Commerce House 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 3800051. તો આજની કૃષિ જ્ઞાનની સફરને અહીં જ સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મુલાકાત કરીશું કૃષિની નવી જાણકારીઓ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.